કાશ્મીરી રસિકોને આ વર્ષે બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે. ગત વર્ષ અગાઉ આવેલા તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે કેરીના ઉત્પાદનને મોટા પ્રમાણમાં અસર થઈ છે. વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે આંબાના બગીચાઓમાં રોગ ફાટી નીકળ્યો છે, તો ઘણા બગીચામાં વાવાઝોડાના કારણે આંબા પરથી મોર પણ પડી ગયા છે, જેથી આ વર્ષે ગીરની કેરીનું ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. ગીર સોમનાથના ખેડૂતો પણ માની રહ્યા છે કે ગત વર્ષની સરખામણીમાં 50% જ ઉત્પાદન થયું છે, જેથી કેસર કેરીના ભાવ આ વર્ષે બમણા થઈ શકે છે. ગત વર્ષે એક બોક્સ 500-700 રૂપિયા વેચાતું હતું, તે આ વર્ષે પ્રતિ 10 કિલોના 1200-1500 રૂપિયા ભાવ રહેવાની શક્યતા છે. જે માર્કેટ જે હોળી પહેલા આવી ગઈ હતી, આ વખતે હોળી પછી આવવાની છે અને માર્કેટ 50% અપ ચાલી, મતલબ 800 રૂપિયા ગયા વખતે 10 કિલોના ભાવ હતા, એ આ વખતે 1500 રૂપિયા તો થશે જ એમ. વાતાવરણના હિસાબે મોર આવ્યો નથી અને વાવાઝોડાને લીધે અમુક ઝાડવા નબળા પડી ગયા, એના લીધે નથી આવેલો. એ વાતાવરણના હિસાબે આકતરપાતર લીધે મોર અને ખાખડી બે છે. ત્રણ ફેઝમાં ફ્લાવરિંગ આવતું હોય છે, એક ડિસેમ્બર એન્ડ, પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી. તો એમાં અમુક જગ્યાએ જે તાલાળાના આજુબાજુનો વિસ્તાર છે એમાં જે પહેલાં ફેઝનું જે ફ્લાવરિંગ છે એમાં 10% મોટી કેરી થઈ ગઈ છે અને જે બીજા ફેઝનું ફ્લાવરિંગ છે એમાં ઘણું ખરું બળી ગયું છે અને જે ફેબ્રુઆરીનું જે ત્રીજું ફ્લાવરિંગ છે એની અંદર મેજોરિટી કવર કરી લીધો છે વિસ્તાર. તો જનરલી 15 એપ્રિલ પછી માર્કેટમાં કેરી આવતી હોય. નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો આધુનિકતા તરફ આગળ વધ્યા છે. મોટાભાગના ફળ પાકોનું વેલ્યુ એડિશન કરીને બજારમાં મૂકવાનું શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. તો બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. ખેડૂતોએ પણ આગળ આવીને રસાયણ મુક્ત ખેતી તરફ આગળ વધે તે હાલના સમયમાં જરૂરી બન્યું છે. તો આ તમામ યોજનાઓને પગલે ખેડૂતો જાગૃત બને તેવા પ્રયાસો સરકાર કરી રહી છે, કારણ કે હાલના સમયમાં મનુષ્યને તંદુરસ્ત જીવન જીવવું હોય તો રસાયણ વગરનો ખોરાક એકમાત્ર ઉપાય બની ચૂક્યો છે. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનોની પણ રચના કરી અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોને આ રીતે પ્રોસેસ કરી અને બ્રાન્ડિંગ અને એના સાથે માર્કેટિંગ કરવા માટે એફપીઓનું પણ પ્રોત્સાહન અત્યારે ભારત સરકાર આપી રહી છે. તો આ દિશામાં ખેડૂત મિત્રો સમૂહમાં સાથે મળીને પણ આગળ વધવા જેવું છે. અત્યારે અમે લગભગ 14-15 ફળોનું મૂલ્યવર્ધન કરીએ છીએ. એમાં અમારું મુખ્ય કેરી, કાળા જાંબુ, સીતાફળ, લાલ અને સફેદ જમરૂખ, સ્ટ્રોબેરી, કીવી, કમરક, દ્રાક્ષ, કોકમ, લીચી, સંતરા, આ દરેકનું કામો કરીએ છીએ અને આ દરેક વસ્તુઓ અમે અત્યારે સમગ્ર ભારત દેશની અંદર સપ્લાય કરીએ છીએ. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો કૃષિ વિષયક સંશોધન અને ખેતી આધારિત જિલ્લો છે. જિલ્લાના ખેડૂતો પણ ખેતીના વ્યવસાય અંગે જાગૃત છે. ત્યારે વાત કરીએ આણંદના વઘાસી ગામની, જ્યાં મનહર પટેલ નામના ખેડૂત પામની ખેતી કરે છે. મનહરભાઈ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી પામની ખેતી કરીને લાખોની કમાણી કરે છે. 17 વીઘા જમીનમાં પામની ખેતી કરી રહ્યા છે. 1 વીઘા જમીન પર ખેતી કરીને 50,000 જેટલી આવક પ્રાપ્ત કરે છે. છેલ્લા 10 વર્ષથી પામની ખેતી કરી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે પામની ખેતીની સાથે મનહરભાઈ અન્ય પાકનો પણ ઉછેર કરી રહ્યા છે. પામના છોડની લઘુલઘ રીંગણના છોડ ઉગાડીને તેની પણ ખેતી કરે છે. દેશની અંદર વવાય છે તો મેં એની તપાસ કરી, તપાસ કરતો મને એના પ્લાન્ટ મળ્યા. એ પ્લાન્ટ મેં 2009-10 અંદર વાવેલા, એ 3-1 વર્ષ પછી એના ફળ ચાલુ થયા અને એ ફળ ચાલુ થયાથી અત્યાર સુધી હું રેગ્યુલર ફળ કપાવું જ છું અને દર વર્ષે 1 વીઘે 50,000 થી આજુબાજુ મને આવક મળે છે. બનાસ ડેરીએ મહિલા દિવસ પર પશુપાલકોને આપી મોટી ભેટ. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધના પ્રતિ ફેટ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી, સાથે જ પશુદાન તેમજ દૂધ સંપાદન માટે નવા પ્લાન્ટ સ્થાપવા સહિતની વિવિધ જાહેરાતો મંચ પરથી કરી. દૈનિક 90 લાખ લીટર દૂધ સંપાદન કરતી બનાસ ડેરીએ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે 30,000 થી વધુ મહિલાઓનું સંમેલન બોલાવી મહિલા દિવસની ઉજવણી કરી હતી. કોઈ એવો જિલ્લો નથી કે એક જિલ્લો દર મહિને 1,000 કરોડ રૂપિયાનો દૂધનો વ્યવસાય એના અકાઉન્ટમાં જમા થતું હોય. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના દેશોમાં પણ બનાસનું દૂધ પહોંચાડી અને એની પ્રોડક્ટો પહોંચાડવાનું કામ બનાસકાંઠા જિલ્લો કરી રહ્યો છે. તો આજે સાચા અર્થમાં એક ભલે શિક્ષણ અહીંયા ઓછું હતું પરંતુ એમણે પુરુષાર્થના બળ ઉપર પોતાની ડેરી બનાવીને
પોતે આત્મનિર્ભર બનવા માટેનું ઉદાહરણ જે દુનિયાની સામે પેશ કર્યું છે. સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા, હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા, હર રોગ દફા. ગાંધીનગરમાં કોંગ્રેસના સેવાદળના મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી. વિધાનસભા તરફ કૂચ કરતી વખતે અટકાવતા મામલો વિશ્વ્યો. કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરતા પોલીસ સાથે ઘર્ષણ. બબાલ બાદ લાલજી દેસાઈએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ. કહ્યું પુરુષ પોલીસકર્મીઓ મહિલાઓને હાથ કઈ રીતે લગાવી શકે. મહિલા સેવાદળ અને પોલીસ ઘર્ષણનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. કોંગ્રેસે ગૃહમાંથી કર્યું વોકઆઉટ. વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય પણ ઘટનાની સીરી જોઈ આવતીકાલે નિર્ણય કરશે. મહિલા કાર્યકરો સાથે ઘર્ષણ પર પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. કહ્યું પોલીસે નિયમ કાયદાને નજરઅંદાજ કર્યા. મહિલાઓ પર થયો અત્યાચાર. પુરુષ પોલીસ અધિકારીઓએ લાફા માર્યાનો આરોપ. કોંગ્રેસના કાર્યકર પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખ્યો. સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરી. નરેશ પટેલને રાજકારણમાં જોડાવા અપીલ કરી. પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની છે જરૂર. આડકતરી રીતે કોંગ્રેસમાં જોડાવા હાર્દિકનો પત્ર. સત્તા પક્ષ સામે લડવા વિપક્ષ કોંગ્રેસમાં જોડાવાની રણનીતિ. આંદોલનના કેસો પરત ખેંચવાના નરેશ પટેલ કરી રહ્યા છે મધ્યસ્થી. નરેશ પટેલને લઈ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. કહ્યું નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવા અગાઉ પણ કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસ ઈચ્છી રહી છે કે નરેશભાઈ રાજનીતિમાં આવે. નરેશ પટેલને રાજકારણમાં આમંત્રણની અપીલ પર ગરમાવો. હાર્દિક પટેલે લખેલા પત્ર અંગે ઋત્વિજ પટેલની પ્રતિક્રિયા. કહ્યું હાર્દિક પટેલ પાટીદાર સમાજનો ઉપયોગ કરે છે. રાજનીતિમાં અસ્તિત્વ ટકાવવા હાર્દિકનો નિરર્થક પ્રયાસ. હાર્દિક પટેલના પત્ર અંગે કોંગ્રેસ પ્રમુખે આપી પ્રતિક્રિયા. હાર્દિકે લખેલા પત્રમાં કંઈ ખોટું નથી. વ્યક્તિગત રીતે નરેશભાઈ કોંગ્રેસમાં આવે તેવું ઈચ્છું. સારા લોકોએ રાજકારણમાં આવવાની જરૂર હોવાનું જગદીશ ઠાકોરે જણાવ્યું. નરેશ પટેલને હાર્દિક પટેલની સલાહની જરૂર ન હોય. હાર્દિકે લખેલા પત્ર અંગે ભાજપની પ્રતિક્રિયા. કહ્યું કયા પક્ષમાં જોડાવું તે વિચારવા માટે નરેશ પટેલ સક્ષમ. નરેશ પટેલને રાજકારણમાં આવવાને લઈને હાર્દિક પટેલે લખેલા પત્ર અંગે ભાજપની પ્રતિક્રિયા. ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે કહ્યું નિર્ણય લેવા માટે નરેશ પટેલ સક્ષમ. હાર્દિક પટેલે સલાહ આપવાની નથી જરૂર. હાર્દિક પટેલના પત્ર અંગે કોંગ્રેસ પ્રમુખે આપી પ્રતિક્રિયા. કહ્યું હાર્દિકે લખેલા પત્રમાં કંઈ ખોટું નથી. વ્યક્તિગત રીતે નરેશભાઈ કોંગ્રેસમાં આવે તેવું ઈચ્છું છું. સારા લોકોએ રાજકારણમાં આવવાની જરૂર. હાર્દિકે લખેલા પત્ર અંગે નરેશ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું મને હજુ કોઈ પત્ર મળ્યો નથી. આવા આમંત્રણ અને દરેક પક્ષમાંથી મળે છે. રાજકારણમાં જોડાવા અંગે યોગ્ય સમયે નિર્ણય લઈશ. પાસની આંદોલનની ચીમકી અંગે બોલ્યા નરેશ પટેલ. કહ્યું આંદોલન કરવાની વાતનો મને ખ્યાલ નથી. કેસો પરત ખેંચવા સીએમ સાથે સતત સંપર્ક ચાલુ. ટૂંક સમયમાં કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવાશે. ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ. જામનગરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રભારી ડોક્ટર હેમાંગ વસાવડાએ ખાસ બેઠક યોજી કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા. મહિલા દિવસે રાજ્ય સરકારની મહિલા ધારાસભ્યોને ભેટ. એમએલએની ગ્રાન્ટમાં 1.25 કરોડનો કર્યો વધારો. રાજ્યમાં 2 વર્ષમાં ઉદ્યોગના વીજકરમાં કોઈ ફેરફાર નહીં. ઉદ્યોગને 24 કલાક વીજળી આપતી હોવાનો સરકારનો દાવો. એલટી જોડાણ ધારકના વીજ વપરાશને ચાર્જ પર 10%, જ્યારે એસટી જોડાણ ધારક પાસેથી 15% લેખે વીજકર. રાજ્યમાં 82,000 કરતાં વધુ કૃષિ વીજ જોડાણની અરજીઓ બાકી. છેલ્લા 2 વર્ષમાં 82,984 અરજીઓ પેન્ડિંગ. 14,698 અરજીઓ 1 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ. વિધાનસભા ગૃહમાં સરકારનો જવાબ. રાજ્યમાં 19 મોટા જળાશયો પૈકી 17 ડેમ અને 107માંથી 93 મધ્યમ જળાશય 1998 પહેલા બનેલા છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરકાળ દરમિયાન ડેમ વિશે અપાઈ માહિતી. બોટાદના ગઢડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ નેતા પર હુમલો. અજાણ્યા વ્યક્તિઓ બાઇક પર કાર ચડાવી કર્યો હુમલો. વશરામભાઈને સારવાર અર્થે ભાવનગર ખસેડાયા. પંચમહાલના હાલોલના તાલુકા ભાજપ પ્રમુખે અરજદારને લાફા માર્યા. પ્રવીણ પરમારે ટીડીઓની હાજરીમાં અરજદારને લાફા માર્યા. આરટીઆઈનો જવાબ લેવા ગયો હતો અરજદાર.
अरजदार गौतम परमारे हालोल टाउन पुलिस स्टेशन में अरजी आपी अरजी साथे ऑडियो क्लिप पण अरजदारे रजू करी ऑडियो क्लिप में प्रवीण परमार आप शब्दों बोली रहा छे थप्पड़ मार्याना आरोप पर पुलिस अत्यार सुधी मात्र अरजी लीधी थी अहेवाल प्रसारित थया बाद पुलिस शुरू करी तपास बनासकांठाना कांकरेजना शिहोरी थी उदरना मार्ग ने मंजूरी मिली छे शिहोरी थी उदारानो 5 किलोमीटर मार्ग ने 7 करोड़ फाळवाता ग्रामजनों में खुशी आसपासना 20 किलोमीटर एरियाना लोकोने मळशे लाभ सूरत बारडोलीनी मढी शुगर फेक्टरी फरी विवाद में आवी खेडूत सभासदोनी शेरडी कापणी मोड़ी थता सभासदोए करी रजूआत 150 थी वधु खेडूतोए प्रमुखने रजूआत करी अमदावाद रिक्षा चालक एकता यूनियन की हड़ताल रिक्षा में डिजिटल मीटर फरजियात मामले विरोध कर 72 कलाक थी करी रहा है हड़ताल मीटर की व्यवस्था सरकार करे अथवा नियम रद्द करवा रिक्षा चालकों की मांग पाटण जिला किसान कांग्रेस समिति खेडूतों विविध प्रश्नों मामले रेली उची पाल आंबलिया की आगेवानी हेठ खेडूतोए सरकार विरुद्ध सूत्रोच्चार कर पाटण कलेक्टर ने आप्यो आवेदनपत्र साबरकांठा तालोद आंतरराष्ट्रीय महिला दिवस पर कांग्रेस विरोध कार्यक्रम वेलकम बैक समाचारों में आगळ वात करिए तो जेतपुर स्थित खोडलधाम में महिला दिवस की अनोखी रीते उजवणी करवामां आवी जेमां महिलाओं महिला दिवस की सांकड़ बनावता खोडलधाम में अद्भुत नजारो सर्जायो हतो सवारे 35 मण चूरमा नो लाडू महिलाओं खोडलमाना चरणों में अर्पण कर्यो गढ़ा तालुका पंचायत पूर्व प्रमुख पर हुमला में फरियाद गई काले वचराम तावया पर जीवलेण हुमलो करवामां आव्यो हतो गढ़ा पुलिसे चार लोगोनी सामे गुनो नोंध्यो छे बाइक पर कार चढ़ावीने जीवलेण हुमलानो आरोप लगावामां आव्यो छे जीवलेण हुमला बाद फरियाद दाखल करी देवामां आवी छे गईकाले वशराम तावया पर जीवलेण हुमलो करवामां आव्यो हतो गढ़ा पुलिसे हालमां चार लोकोनी सामे गुनो दाखल कर्यो छे बाइक पर कार चढ़ावीने जीवलेण हुमलानो हालमां आरोप लगावामां आवी रह्यो छे त्यारबाद फरियाद पण दाखल करी लेवामां आवी छे हालमां चार लोको सामे गुनो दाखल करवामां आव्यो छे वडोदरामां कायदो अने व्यवस्थानी स्थिति कथळी गई छे पाणीपुरी खाधा बाद माथाभारी शख्सोए मारामारी करी अने बादमां हत्या करी नाखी वडोदरामां नजीवी बाबते एक युवकनी हत्या थई गई खोडियानगर विस्तारमां चकचार जगावी मुकनार आ बनावथी पाणीपुरीनो व्यवसाय करता लोकोमां खौफ ऊभो थयो छे मारुतिनगरमां कमलेश राजपूत पाणीपुरी वेचीने पोतानो गुजरान चलावे छे सोमवारे बपोरे कमलेश लारी पर ऊभो हतो ते समये केटलाक माथाभारे शख्सोए तेने रोक्यो हतो अने पाणीपुरी खाधी हती पाणीपुरी खाधा बाद पैसा माटे माथाभारे शख्सोए दादागीरी करी हती मूड़ी रात्रे नशामां चकचूर आरोपीओए सुधीर राजपूत ने तीक्ष्ण हत्याना घा मारी मौतने घाट उतारी दीधो हतो गुजरात सरकार से हमारी यही निमंत्रण है कि इनको जल्द से जल्द इनको न्याय मिले और जो दोषी करार जो है लड़के जिनने मारा है उनको कड़ी से कड़ी सजा मिलनी चाहिए हम सब यूपी वाले हैं हम लोग बाहर से प्रदेश में इसलिए रहने आए कि कुछ काम धंधा करें गरीब आदमी है मजदूरी का धंधा करते हैं रोज के कमाने खाने वाले पुलिस की प्राथमिक तपास में हत्या अंगत दावत में थई होवानुं सामे आव्युं छे हुमलाखोरोए नशो कर्या बाद पाणीपुरी की लारी चलावता सुधीर उर्फे टूमटूम राजपूत की हत्या करी होवानुं चर्चाई रह्युं छे सनसनाटी मचावी मुकनारा बनाव अंगे पुलिसे आरोपीओने शोधवानी कार्यवाही हाथ धरी छे अंकित